हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञान जोर। धोरण 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે જ્યારે પૂરી તૈયારી થઈ ગઈ હોય છે ત્યારે પ્રેઝન્ટેશન માટે એક રીતે કહી શકાય કે મોડેલ આન્સર્સ કઈ રીતે લખવા, સપ્લિમેન્ટરી માં કઈ રીતે એના જવાબો લખવા એની આપણે ચર્ચા પાર્ટ એ માં કરી છે। હાલ આપણે આગળ વધતા ધોરણ 12 અંગ્રેજી વિષયમાં આપણે અત્યારે જોઈ રહ્યા છે પાર્ટ સેક્શન સી। સેક્શન સી ની સંપૂર્ણ સમજૂતી મેળવીશું। તમે અગાઉનો પાર્ટ એનો વિડીયો ન જોયો હોય તો ચોક્કસ એને જોઈ લેશો। ક્યાંય ભૂલ કે કચાશ રહી ગઈ હોય તો ચોક્કસ આપણા લેવાને સુધારો કરી શકો છો, મને પણ કોમેન્ટ કરી શકો છો જેથી હું એમાં કંઈક સુધારો હોય તો રિપ્લાય આપીશ। સેક્શન સી ની આપણે વાત કરી રહ્યા છીએ। સેક્શન સી અંગ્રેજી વિષયની જ્યાં સુધી વાત છે આપણે પૂરતું ધ્યાન રાખીશું, કારણ કે અહીંયા જ્યાં પણ આપણે હાઇલાઇટ કરવાનું છે, જે પ્રકારે પ્રેઝન્ટેશન કરવાનું છે એ પ્રકારે વ્યવસ્થિત પ્રેઝન્ટેશન કરીશું। આન્સર્સ જે છે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ, આન્સર્સ અહીંયા શું છે કે જ્યારે કમ્પ્રિહેન્શન બેઝડ ક્વેશ્ચન્સ હોય છે ત્યારે પ્રશ્નો લખવા કંઈ જરૂરી તો છે નહીં, અને આમાં આપણે સમય વેસ્ટ ન કરતા આ રીતે જેમ કે 34 નંબરનો ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનમાં ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે, જેમ કે અહીંયા આપણે એક પ્રશ્ન છે કે ભાઈ જે સલીમ અલી છે એનો ઉછેર કોના દ્વારા થયો હતો, તો એનો બિલકુલ આન્સર જે છે બાય હિઝ મેટરનલ અંકલ, બરાબર છે। હવે એના સિવાયના જે થોડા વર્ડ છે, ઓર્ફાન લોસ્ટ હિઝ પેરેન્ટ્સ એટ અ વેરી યંગ એજ, સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય, બરાબર છે। પણ હું તમને કહું છું કે એમાં જે ઇમ્પોર્ટન્ટ વર્ડ હોય એને ખાસ આપણે અન્ડરલાઇન કરીએ, હાઇલાઇટ કરીએ, જેથી તપાસનાને પણ આઈડિયા આવી જાય કે એક્ઝેક્ટ આન્સર જે છે એની પણ તમને ખબર છે। કારણ કે ઇંગ્લિશમાં મોટાભાગે શું થાય છે કે કટ કોપી પેસ્ટ, અહીંથી ઉઠાવ્યું કે આથી ઉઠાવીને મૂકે છે મોટાભાગના વિદ્યાર્થીઓ આવું કરતા હોય છે। પણ જ્યારે તમને ખબર પડે છે કે એક્ઝેક્ટ આન્સર આ શબ્દ છે, જેમ કે વેર ડીડ વોટ સ્ટડી કાર્ટોનિંગ તો ઇન શિકાગો, તો શિકાગોને નીચે અંડરલાઇન કરો, ભલે આખું વાક્ય લખ્યું છે કે વોટ સ્ટડી કાર્ટોનિંગ ઇન શિકાગો, પણ શિકાગો શબ્દ પર થોડો ઇમ્પોર્ટન્ટ છે તો આપણે એને અંડરલાઇન કરીશું। એ જ રીતે 35 જો અમે કર્યું છે કે એન એક્સપેન્સિવ ગન એરગન જે ગિફ્ટમાં મળી છે, એ શબ્દ જે છે એક્સપેન્સિવ એરગન તેને પણ આપણે હાઇલાઇટ કર્યો છે એ રીતે। અને ખાસ મેં અગાઉ પણ કીધું છે કે આન્સર પૂરો થાય એટલે એકાદ લાઇન આ રીતે આપણે છોડતા રહેવું જોઈએ, જેથી 34 નંબરનો આન્સર પૂરો થયો છે એવી સ્પષ્ટતા થાય છે, અને ક્યાંક ભૂલ કે કચાશ રહી ગઈ હોય તો એક સ્પેસ રહે છે, ક્યાંક ચાન્સ રહે છે કે આપણે એમાં સુધારો પણ કરી શકીએ। ત્યારબાદ તમામ પ્રશ્નો પૂરા થાય એટલે મેં અગાઉ પણ કીધું છે કે 5 માર્ક્સ 10 માર્ક્સ જે પણ જેનો જૂથ છે એને આપણે વ્યવસ્થિત જોડે રાખીશું, એક બંચમાં રાખીશું, અને ત્યારબાદ 2 લાઇન કે 3 લાઇન જે થોડીક છોડીશું જેથી તપાસનાને પણ એક્ઝેક્ટ આઈડિયા આવી જાય કે આટલે આ પ્રશ્ન પૂરો થયો। અને જેમ કે અહીંયા સમરી રાઇટિંગ વચ્ચે જ લખ્યું છે કે હવે સમરીનો પ્રશ્ન શરૂ થયો છે, 39 નંબર છે એમાં જે ટાઇટલ્સ છે, મોટાભાગે વિદ્યાર્થીઓ ટાઇટલમાં થોડીક ગફલત ખાઈ જતા હોય છે અથવા છેલ્લે લખતા હોય છે અથવા એવી જગ્યાએ લખે કે ટાઇટલ ના ક્લિયર થાય ના મળે, પણ આપણે આ રીતે વચ્ચે જ લખીશું ટાઇટલ, એવો સ્પષ્ટ ઉલ્લેખ કરીશું, અને જે પણ ટાઇટલ વ્યાજબી હશે એ આપણે આ રીતે લખીશું, અને આ રીતે સમરી રાઇટિંગનો આન્સર પ્રયત્ન કરીશું કે સિંગલ પેજમાં એટલે કે એ પેજમાં પૂરો થઈ જાય। મારે કદાચ થોડી પ્રોબ્લેમ છે પણ તમે એ રીતે સુધારો કરી શકો। ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગની વાત કરીએ તો મેં કીધું એ પ્રમાણે સમરી રાઇટિંગનો પ્રશ્ન પૂરો થયો છે, હવે ન્યૂઝ ક્લિપિંગનો આવ્યો છે ટોપિક અથવા એના પ્રશ્નો આવ્યા છે, તો થોડુંક ક્લિયર આ રીતે વચ્ચે ન્યૂઝ ક્લિપિંગ લખ્યું છે એટલે હવે આઈડિયા આવી જશે, અને ક્વેશ્ચન નંબર પણ જે છે 40-41 વચ્ચે એક સ્પેસ રાખો તો આરામથી તમારા જવાબો જે તેને ખબર પડે છે। અહીંયા જો આપણે 1500 ગર્લ્સવાળો છે કે 20,000 ગર્લ્સ જે પણ આન્સર છે એને થોડો હાઇલાઇટ કરીશું જેથી આન્સર ક્લિયર તપાસનાને પણ ખબર પડે। ત્યારબાદ ન્યૂઝ ક્લિપિંગ પૂરું થયું અને સ્ટાન્જાઝના જે છે 2 સ્ટાન્જા આપણને આપેલા છે એના ક્વેશ્ચન આન્સર છે તો એની પણ આ રીતે વચ્ચે લખીશું તો ક્લિયર રહેશે। ત્યારબાદ એના પ્રશ્નો અને જવાબ આ રીતે લખીશું, થોડુંક વચ્ચે સ્પેસ રાખવી જ જોઈએ જેથી તપાસનાને પણ વ્યાજબી દેખાય। ત્યારબાદ નવો સેક્શન આવે છે, જો સેક્શન ડી છે તો અહીંયા આપણે યાદ રાખીશું ફરી કે નવા પેજથી નવો સેક્શન લખવાનો છે। અહીંયા પણ જો ક્વેશ્ચન નંબર 50ની વાત કરીએ તો અહીંયા સ્ટાર્ટ લાઇક ધીસમાં અહીંયા ટેન્સનો ચેન્જ છે, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ કર્યો છે। હવે આપણને ખબર છે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટમાંથી સિમ્પલ પાસ્ટ કરીએ તો જે પ્રેઝન્ટ ટેન્સના વર્બ ફોર્મ્સ છે એને સિમ્પલ પાસ્ટમાં કરવાના છે, બાકીના નાના મોટા ચેન્જીસ જે છે એ ખૂબ જ ઓછા હોય છે, એટલે અહીંયા મેં એ ટ્રાય કર્યો છે કે બાકીનો પેરેગ્રાફ ભલે જે છે પણ જેટલા સુધારા છે અહીંયા હાઇલાઇટ કર્યા છે કે આટલા આટલા સુધારા છે, એટલે આપણને ખબર પડે કે જ્યારે એક્ઝામિનરને 2 માર્ક્સ આપવાના છે તો 4 સુધારા હોવા જોઈએ, તો એ 4 સુધારા એમને દેખાઈ જશે અને ક્લિયર થોડુંક સ્પીડમાં એમનું કામ થશે અને આપણા પણ માર્ક્સ પૂરા મળે। 50 નંબર એ રીતે છે। ત્યારબાદ ઇનડાયરેક્ટ સ્પીચ 52 અહીંયા પણ એ રીતે ક્લિયર લખ્યું છે, અને આ રીતે આપણે જવાબ જે છે એ ક્લિયર લખીશું, એકદમ જગ્યા છોડીશું સ્પેસ છોડીશું। ત્યારબાદ કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસ, આ પ્રશ્નમાં થોડું ધ્યાન રાખવાનું છે, કમ્પ્લીશનવાળા જે પ્રશ્નો છે એમાં પ્રશ્ન એટલે કે વાક્ય પણ લખવાનું છે અને જવાબ પણ લખવાનો છે,
બોર્ડની જે સૂચના છે એ પ્રમાણે કે પ્રશ્ન અને જવાબ એટલે કે ABCD જે ઓપ્શન છે એ બંને લખવા જરૂરી છે, કારણ કે કમ્પ્લીશનનો મતલબ થાય છે વાક્ય પૂર્ણ કરવું. ફક્ત જવાબ લખો એવું નથી કીધું આપણને, કમ્પ્લીટ કરવું છે અને કમ્પ્લીટ એટલે પ્રશ્ન અને જવાબ બંને હોવા જરૂરી છે. તમે આ વાક્યને આ રીતે પણ લખી શકો, હની રેન એઝ ઇફ સી વેર અ ગ્રેટ રનર. અહીંયા આપણે લખી શકીએ છીએ, મારા મતે એ રીતે લખશો તો વધુ યોગ્ય રહેશે. પણ ઘણીવાર શું થાય છે કે તમારો જે ઓપ્શન છે ABCD એ ક્લિયર નથી થતો, ખબર નથી પડતી, એટલે મેં અહીંયા બંને વાક્યો લખ્યા છે, ભલે છૂટા લખ્યા છે પણ કમ્પ્લીટ થઈ ગયા છે એક રીતે, કે હની રેન એઝ ઇફ સી વેર અ ગ્રેટ રનર. તમે આ રીતે લખીને ફરી અહીંયા પૂરો વાક્ય આખું લખી શકો છો અથવા બંને લખશો. ફક્ત ABCD વાળો જવાબ નહીં ચાલે, પ્રશ્ન અને જવાબ બંને લખવાનો છે, કારણ કે સૂચના છે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર છે? એટલે એ પ્રશ્નનો રીતે મિનિંગફુલ સેન્ટેન્સની પણ ખાસ ધ્યાન રાખ્યું છે વિદ્યાર્થી મિત્રો, કે મિનિંગફુલ સેન્ટેન્સ જે જ્યાં પણ છે ત્યાં આપણે જે સેન્ટેન્સ આપણું મિનિંગફુલ બને છે એમાં સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે એના જે ફૂલ સ્ટોપ છે એક જ હોવા જોઈએ, કારણ કે એક જ સેન્ટેન્સ હોવું જોઈએ, એટલે ફૂલ સ્ટોપ બાબતે થોડું ધ્યાન રાખવાનું. કરેક્ટિંગ એરર્સ, નવો પ્રશ્ન આવે છે, નવો ટોપિક છે, નવો મુદ્દો થયો છે, તો અહીંયા વચ્ચે બ્લેક પેનથી મેં હાઇલાઇટ કર્યું છે, આ પણ આપણી રીતે હાઇલાઇટ કરશો. હવે જેટલી જેટલી ભૂલો છે, જેમ કે ઇરિટેશન છે, એની છે, ટેક છે, અને ધ જેટલા સુધારા આપણને અંડરલાઇન કરેલા છે સુધારવાના છે, તો એને પણ આપણે થોડું હાઇલાઇટ કરીશું, તો તપાસનારને એક્ઝામિનરને પણ વ્યવસ્થિત દેખાશે. ત્યારબાદ સેક્શન ઈની વાત કરીએ. ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આ રીતે લખ્યું છે, ક્વેશ્ચન નંબર 63 જે પણ પ્રશ્ન છે અને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, તો તપાસનારને પણ આઈડિયા આવશે કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરનો પ્રશ્ન ચાલે છે. ત્યારબાદ જે એસે રાઇટિંગ છે, તો પેરેગ્રાફ રાઇટિંગ છે, માય ફેવરેટ કાર્ટૂન કેરેક્ટર વચ્ચે પણ લખી તમારી તેને હાઇલાઇટ કરશો. જો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખ્યા બાદ 2 કે 3 લાઈન જ રહે છે અથવા કોઈ મોટો પ્રશ્ન છે 5 માર્ક્સનો પ્રશ્ન, તો આવા પ્રશ્નની શરૂઆત શક્ય હોય ત્યાં સુધી નવા પેજથી કરશો. એટલે કે 3-4 લાઈન હોય તો ત્યાં આપણે એ પ્રશ્નની શરૂઆત કરવી યોગ્ય નથી લાગતી, કારણ કે એનાથી શું થશે, જેમ કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર તમે લખશો અને મોર ધેન 80% પેજ પૂરું થઈ જાય છે, પછી 2-3 લાઈનમાં આપણે નવો પ્રશ્ન લખવાના બદલે નવા પેજથી નવો, જેમ કે ઇમેલ રાઇટિંગ લખો, તો શું થાય કે પેજમાં ઇમેલ રાઇટિંગ આખો સીધો દેખાય અને પૂરું પણ થઈ જાય. તો આ રીતે આપણે થોડું મેનેજમેન્ટ કરવું જોઈએ. નિબંધ રાઇટિંગ છે, નિબંધ રાઇટિંગમાં મેં અગાઉ પણ કીધું છે કે કોઈ વાક્ય, કોઈ સેન્ટેન્સ તમે અલગ લેંગ્વેજનો એટલે કે ગુજરાતીનો અથવા હિન્દીનો પસંદ કર્યું છે અથવા કોઈ એવો શબ્દ છે કંઈ પણ હાઇલાઇટ કરવા જેવું લાગે છે તો એને બ્લેક પેનથી લખો અને હાઇલાઇટ કરો. કોઈ સંજોગોમાં તમે ઓવરવાળો પ્રશ્ન લખો છો, આ ખાસ ધ્યાન રાખવાનું છે, તો સ્પષ્ટતા કરો કે આ ઓવરવાળો પ્રશ્ન છે. જેમ કે એપ્લિકેશન રાઇટિંગમાં ના ઓવરમાં સ્પીચ રાઇટિંગ હોય અને તમે એપ્લિકેશન લખો છો તો બરાબર છે, પણ તમે એના ઓવરનો જો પ્રશ્ન લખો છો તો ઓવર એવું લખવું. નિબંધમાં પણ 3 ઓપ્શન છે કે શોર્ટ નોટમાં 2 ઓપ્શન છે, જે પણ જ્યારે ઓવરવાળો ઓપ્શન આપણે લખીએ છીએ ત્યારે થોડી સ્પષ્ટતા કરવી જોઈએ, કારણ કે પ્રશ્ન ક્રમાંકથી ખબર નથી પડતી, ઓવર લખો તો ક્લિયર થઈ જાય છે. આ રીતે આપણે જે પણ ઓપ્શન છે, જે પ્રશ્ન છે, એનું શોર્ટ આખું સેન્ટેન્સ કદાચ ના લખી શકાય જો પ્રશ્ન લાંબો હોય તો, પણ આ રીતે જેમ કે લવ અ પાવરફુલ ફિલિંગ, અહીંયા તો નિબંધ છે એટલે શોર્ટ સેન્ટેન્સ છે તો લખ્યું છે, એમાં પણ જે પણ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે તમને પંક્તિ લાગે છે તો એને. ત્યારબાદ સ્પીચ રાઇટિંગ છે, તો સ્પીચ રાઇટિંગમાં પણ આપણે આ રીતે હાઇલાઇટ કરીશું, વચ્ચે લખીશું, ક્વેશ્ચન નંબર પણ ક્લિયર લખીશું, એમાં પણ જ્યાં જ્યાં શબ્દો છે એને આપણે હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરીશું. સ્પીચના ઓપ્શનમાં એપ્લિકેશન રાઇટિંગ છે, તો અહીંયા મેં ઓર એપ્લિકેશન રાઇટિંગ છે. અહીંયા જો અમે શું કર્યું છે કે જે ફ્રોમ એટલે કે જે પત્ર અરજી લખનારનું સરનામું છે એ આટલા સુધી પહોંચી ગયું છે, ત્યારબાદ આપણને ખબર છે કે હવે પત્ર મેળવનારનું સરનામું આવે છે, હવે 1-2 લાઈન બાકી રહે છે, તો અહીંયા આપણે લખીશું તો અડધું એડ્રેસ આ બાજુ આવશે, અડધું પાછળના પેજ હશે, તો આપણે એવું થોડુંક લોજિક વાપરીને આપણે એ પ્રયત્ન કરીએ કે આખું એડ્રેસ નવા પાને જાય છે. જો આ રીતે મેં અહીંથી સ્ટાર્ટ કર્યું છે, ભલે 2-3 લાઈન છૂટે છે. ત્યારબાદ સબ્જેક્ટ માટે પણ 1 લાઈન છૂટી છે, એટલે ક્લિયર સબ્જેક્ટ, રિસ્પેક્ટેડ સર, જેટલી બને એટલું એનું મેનેજમેન્ટ. અહીંયા જો બાયોડેટા અહીંયાથી ચાલુ થયો છે અને છેલ્લી લાઈનમાં પૂરો થઈ જાય છે, તો બિલકુલ ક્લિયર બાયોડેટા પણ દેખાય છે. આ ઉપરાંત અહીંયા પણ ટ્રાય કરીશું કે આ બધું સીધી લાઈનમાં આવે, તો એમને ખબર પડે કે નેમ આ છે, કારણ કે ઘણીવાર અહીંથી લખશો છતાં આ પેજ તો આપણે છોડવાનો છે, આમાં કંઈ હવે કંઈ કરકસર કરવાથી કોઈ મતલબ રહેતો નથી. તો આ બધું તમે આ રીતે થોડુંક મેનેજમેન્ટ કરશો તો ક્લિયર એલિજિબલ અથવા એ રીતે કહી શકાય કે વ્યવસ્થિત દેખાશે, તો માર્ક્સમાં ભલે વધારો ન થાય પણ ક્લિયર એક ઇમ્પ્રેશન પડે છે. ત્યારબાદ એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન, જો આ ટોપિક પણ છે, હવે એવું બને કે તમે આટલે ક્યાંકથી ચાલુ કરો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને પૂરું ન થાય એટલે કે અડધું અડધું થાય, તો આ યોગ્ય નહીં લાગે, એટલે કે નવા પેજથી આપણે આ રીતે ટ્રાય કરવો જોઈએ જેથી ક્લિયર થઈ જાય. હેન્ડ રાઇટિંગ પણ થોડા, પછી એક્સપિરિયન્સ છે કે આ બધું જે સેલરી છે, રીઝન ફોર ચેન્જ, આ બધું પણ આપણે પછી આ લાઈન જો તમે રેફરન્સમાં પણ વચ્ચેથી લખ્યું છે, 2 અલગ અલગ લાઈનમાં લખ્યું છે, પછી અહીં તમે આ રીતે સાઇડમાં બીજો રેફરન્સ લખો તો ખીચડો જેવું લાગશે,
બિનજરૂરી એમાં કંઈ એટલું બધું પેજ બચી જવાના છે અથવા એવું કંઈ લોજિક છે નહીં, એટલે અલગ આ રીતે એક લાઇન છોડીને તો ક્લિયર બે રેફરન્સ પણ દેખાય છે. ત્યારબાદ આ રીતે મેનેજમેન્ટ બિલકુલ એકાદ બે લાઇન છોડવાથી કંઈ બહુ સમસ્યા આવતી નથી. અહીંયા પણ આ ટ્રુ કોપીઝ ઓફ જે છે, જે પણ ઝેરોક્સો જે પણ આપણે ઉમેરી છે ટ્રુ કોપીવાળી, એની પણ ઉલ્લેખ કર્યો. ત્યારબાદ જો અમે અહીંયા ઈમેલ લખવાથી કંઈ મજા નથી, આપેલી લાઇનમાં ઈમેલ આમે કંઈક સમાપ્ત થવાનું નથી, તો મેં નવા પેજીસ ઈમેલ રાઇટિંગની શરૂઆત કરી, જેથી એક પૂરા પેજમાં વ્યવસ્થિત ઈમેલ દેખાય છે. તમામ જે એના જેમ કે અહીંયા ફ્રોમ ટુ છે, જે એમાં ઈમેલ આઈડી છે ક્લિયર દેખાય છે, સબ્જેક્ટ બધી એક જ પેજ પર ક્લિયર દેખાય છે અને એને આ પેજ પર પૂરો થઈ જાય છે. બરાબર, તો આ રીતે થોડું વ્યવસ્થિત. એ જ રીતે ત્રણ ચાર લાઇન બાકી હોય તો કંઈ આપણે આ રીતે રિપોર્ટ રાઇટિંગ પણ લખવાની જરૂર નથી નવા પેજથી. તો ઓર લખ્યો છે, એનો જે ટાઇટલ છે બરાબર છે, એની તારીખ અને એનું સ્થળ પણ ક્લિયર. આમાં પણ જે પણ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ કે લાગે તમે એને હાઇલાઇટ કરશો. તમારું પેપર પૂરું થઈ જાય તમે અહીંયા ધ એન્ડ એવું લખી શકો છો, નોર્મલ છે. અને એના પછીના પેજ પર તમે પેનથી ક્રોસ એટલે કે ચોકડી મારી શકો છો અથવા આડી લાઇન પણ કરી શકો છો. સમય ના હોય તો કંઈ એની જરૂર નથી, પેપર તપાસનાર કરી શકે છે. બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામ અને જે પણ એક્ઝામ આપ હવે પછીથી આપશો બધા માટે ખૂબ ખૂબ તમને શુભકામનાઓ. જ્ઞાનજ્યોત નામની આપણી યુટ્યુબ ચેનલ છે જે તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો, સ્ટડી હબ યુટ્યુબ ચેનલ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, એમાં ધોરણ 11 અને 12 ઇંગ્લિશ અને સંસ્કૃતના વિડીયો ઉપલબ્ધ છે. 3-10 પણ એકાદ બે વિડીયો મૂક્યો છે અને 12 સાયન્સ ઇંગ્લિશના પણ થોડા વિડીયો છે. પણ ખાસ અહીંયા આ ધ્યાન રાખવાનું છે, આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે અને ટેલિગ્રામ ચેનલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ત્યાં જે સ્ટડી એટલે કે ટીચિંગનું જે PDF છે મેં ત્યાં નાખેલી છે, એમાં ત્યાં અપલોડ કરેલી છે. તમે ભવિષ્યમાં પણ ત્યાંથી ડાઉનલોડ કરીને એનો અભ્યાસ કરી શકો છો. કારણ કે ઘણીવાર છે કે ભાઈ વિડીયો દ્વારા અભ્યાસ કરવા કરતાં PDFની પ્રિન્ટ હોય તો આપણને વધારે આઈડિયા આવશે, તો એ પણ તમે કરી શકો છો. તેની ચેનલ છે અહીંયા મેં લખ્યું છે સ્ટડી મટીરિયલ PDFની અહીંયા ઉપલબ્ધ થશે. ચોક્કસ વિડીયો ગમે તેને લાઇક કરો અને વિદ્યાર્થીઓને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. અને બેસ્ટ ઓફ લક